नमस्कार तालीम आते मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आज सेशन में आप सबनों हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज सेशन में अपने लोग सीखवा छे एम्प्लॉयबिलिटी स्किल्स सेमेस्टर वन नो टॉपिक वन। टॉपिक नाम आप सब जाणो छो बिहेवियरल स्किल्स, जेने गुजराती में कहवाय छे व्यवहार कौशल्य। एमा अपने लोग सीखवा छे चेप्टर नंबर टू। चेप्टरनું ટાઇટલ છે પર્સનલ સ્ટ્રેન્થ। પર્સનલ સ્ટ્રેન્થ એટલે વ્યક્તિગત સામર્થ્ય। દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક શક્તિ કે સામર્થ્ય છુપાયેલું હોય છે, તો આ વ્યક્તિગત સામર્થ્ય છે એને કેવી રીતે આપણે બહાર લાવી શકીએ અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ સફળતા મેળવવા માટે, એ બાબત આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે। ચેપ્ટર આપની સમજવાની સરળતા માટે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે। पहलो पार्ट अपने लोग अत्यारे सीखी रहा है। तो प्रकरण बीजू व्यक्तिगत सामर्थ्य, जेने इंग्लिश में कहवाय छे पर्सनल स्ट्रेंथ। तो सफलता मेळवा माटे अमुक प्रकारनी लाक्षणिकताओ व्यक्तिनी अंदर होवी ए आवश्यकता छे। जो आ लाक्षणिकताओ माणसनी अंदर छे तो ए सरळताथी सफलता मेळवी शकशे। तो सफलता मेळवा माटेनी जे आवश्यक लाक्षणिकताओ छे, इंग्लिश में एने कहेवाय कैरेक्टरिस्टिक्स एसेन्शियल टू अचीव सक्सेस। एसेन्शियल एटले जरूरी अथवा तो आवश्यक। तो ये कई आवश्यक लाक्षणिकताओ छे जे व्यक्ति ने सफल बनावी शके। तो सफलता विषय विचारवानुं ज्यारे आपणे शुरू करिए तो पहेलो ज प्रश्न आपणने ए थाय कि सफलता एटले शुं। तो सफलता एटले शुं एनो ख्याल एवो छे कि हेतु के ध्येय ने सिद्ध के परिपूर्ण करवा एटले सफलता। तमे जे हेतु માટે કામ શરૂ કર્યું હોય અથવા તો તમે જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે કામ શરૂ કર્યું હોય, એ ધ્યેય પ્રાપ્ત થઈ જાય તો એનો મતલબ એવો થયો કે તમે એ કામમાં સફળ થયા છો। દાખલા તરીકે તમે 10મા ધોરણની પરીક્ષા આપતા હોય અને તમે એવા ધ્યેય સાથે પરીક્ષા આપવાનું કે તૈયારી કરવાનું શરૂ કર્યું હોય કે હું 10મા ધોરણમાં 70% માર્ક્સ મેળવીશ, પરિણામ આવે અને 70% માર્ક્સ તમને મળે, તો આનો મતલબ એવો થયો કે તમે સફળ થયા છો। તો તમે જે ધ્યેય સાથે કાર્યની શરૂઆત કરો છો, એ ધ્યેય જો સિદ્ધ થઈ જાય, એ ધ્યેય જો પરિપૂર્ણ થઈ જાય, તો મતલબ તમે એ કાર્યમાં સફળ થયા છો એમ કહી શકાય। તો કોઈ કાર્ય એનું ઈચ્છનીય કે હકારાત્મક પરિણામ આવે, ઈચ્છનીય પરિણામ એટલે જે પરિણામ તમે ઈચ્છતા હતા એવા પ્રકારનું પરિણામ આવે, હકારાત્મક પરિણામ આવે, તો મતલબ કે તમે એ કાર્યમાં સફળ થયા છો એમ કહી શકાય। તો સફળતા મેળવવા માટે કેટલીક લાક્ષણિકતાઓ જે વ્યક્તિની અંદર હોવી એ આવશ્યક છે, આ લાક્ષણિકતાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલી લાક્ષણિકતા સફળતા પ્રાપ્ત કરવા માટેની એ છે પ્રેરણા, જેને ઇંગ્લિશમાં કહેવાય મોટિવેશન। મોટિવેશન એટલે કે તમે કોઈ કામ કરી શકશો એના માટેનું પ્રોત્સાહન। જીવનચક્રમાં ડગલે ને પગલે સામાન્ય રીતે આપણે સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે। સફળતા મેળવવી એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે। આ સંઘર્ષમાંથી જ આપણે સફળ થવાનું છે, સફળ થવું એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે। તો સફળતા અને તેના કારણે મળતો સંતોષ બધાને ગમે છે, દરેક વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય એ કોને ન ગમે, દરેક વ્યક્તિને સફળતા હંમેશા ગમતી જ હોય છે, સફળતાથી દરેક વ્યક્તિને આનંદ મળતો હોય છે। પણ સમસ્યા એ છે કે ખાલી ને ખાલી સફળતા મેળવવાની ઈચ્છા કરીએ તો ઈચ્છાથી બધું મળી જતું નથી, એના માટે આપણે યોગ્ય કામ કરવું પડશે, યોગ્ય કાર્ય કરવા માટે યોગ્ય કૌશલ્યો વિકસાવવા પડશે અને યોગ્ય કૌશલ્યો વિકસાવવા માટે તાલીમબદ્ધ બનવું પડશે, તાલીમ મેળવવી પડશે, તો આપણી અંદર કૌશલ્યનો વિકાસ થશે, કૌશલ્યોનો વિકાસ થશે તો આપણે કાર્ય કરી શકશું અને કાર્ય કરી શકશું તો આપણને સફળતા મળશે। તો આમ સફળતા મેળવવાની ઈચ્છા આપણને તાલીમ લેવા માટે, કૌશલ્યો કેળવવા માટે અને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે, અને આ પ્રકારનું પ્રોત્સાહન એટલે પ્રેરણા। તો કોઈ પણ કામ કરવા માટેનું પ્રોત્સાહન એને કહેવાય પ્રેરણા। પ્રેરણાને જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો ઇંગ્લિશમાં એની વ્યાખ્યા શું થાય, મોટિવેશન ઇઝ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર દેટ સ્ટિમ્યુલેટ્સ ડિઝાયર એન્ડ એનર્જી ઇન પીપલ ટુ બી કન્ટિન્યુઅલી ઇન્ટરેસ્ટેડ એન્ડ કમિટેડ ટુ ડૂ અ જોબ રોલ ઓર સબ્જેક્ટ ઓર ટુ મેક એન એફોર્ટ ટુ અટેઇન અ ગોલ। મતલબ કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત ને સતત મંડ્યા રહેવાની એનર્જી કે ડિઝાયર
એને પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ધ્યેય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હંમેશા તમે એ કામ કરતા જ રહેશો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી તમે એ કામ છોડશો નહીં. આ પ્રકારનું પ્રોત્સાહન, આ પ્રોત્સાહનને પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રેરણા એક એવું અસરકારક કૌશલ્ય છે જે ઘોર અંધારામાં પણ પ્રકાશનું કિરણ લઈને આવે છે અને કોઈ પણ અઘરામાં ગૃહ કાર્ય હોય, કઠિનતમ કાર્ય હોય, એમાંથી પણ તમે સફળતાપૂર્વક બહાર આવવા માટે તમને મદદરૂપ બને છે. તો આ પહેલી લાક્ષણિકતાની વાત કરીએ આપણે, જે છે મોટિવેશન, એટલે કે પ્રેરણા. આ ઉપરાંત સફળતા પ્રાપ્ત કરવા માટેની બીજી લાક્ષણિકતા, એ લાક્ષણિકતા છે હકારાત્મક વલણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પોઝિટિવ એટીટ્યુડ. તો હકારાત્મક વલણની સરળ શબ્દોમાં વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે હકારાત્મક વલણ એટલે વ્યક્તિનો જીવન તરફ જોવાનો આશાવાદી અભિગમ. કોઈ પણ બાબત, તમારી સાથે કોઈ પણ પ્રકારની ઘટના બને તો એ ઘટનાને તમે આશાવાદી રીતે, હકારાત્મક રીતે જુઓ તો તમારો વલણ છે હકારાત્મક છે, તમારું એટીટ્યુડ છે એ પોઝિટિવ છે, એમ કહી શકાય. તો કોઈ પણ બાબતની સારી વાત સમજવી અથવા તો સારું પાસું હંમેશા જોવું, એને પોઝિટિવ એટીટ્યુડ તરીકે ઓળખી શકાય. અંગ્રેજીમાં જો એને વ્યાખ્યાયિત કરીએ તો પોઝિટિવ એટીટ્યુડ ઇઝ અ પર્સન્સ ડિસ્પોઝિશન ટુવર્ડ્સ લાઈફ ઇન અ મેનર દેટ શોઝ ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. તો જીવનને આશાવાદથી જોવાનો અભિગમ એને આપણે કહીએ પોઝિટિવ એટીટ્યુડ. કોઈ પણ બાબત, કોઈ પણ ઘટના કે દુર્ઘટના તમારી સાથે બને તો એ ઘટના કે દુર્ઘટના એમાં કંઈક સારું હશે, કોઈ પણ વસ્તુ એ તમારા માટે ફાયદાકારક હશે, એ તમને કંઈક સારું જ પરિણામ આપશે, આવું વિચારવાની કે આવું જોવાની જે ક્ષમતા છે એને આપણે પોઝિટિવ એટીટ્યુડ તરીકે ઓળખીએ છીએ. હકારાત્મક વલણનો જીવન ઉપર શું પ્રભાવ પડે તે આપણે અહીંયા સમજીએ. તો સૌથી પહેલું તો હકારાત્મક વલણથી રોજિંદી બાબતોને કાબેલિયતથી પહોંચી વળવામાં સહાયરૂપ બને છે. જો તમારું વલણ હકારાત્મક હશે તો રોજબરોજની જે કંઈ પણ ઘટનાઓ, રોજબરોજની જે બાબતો તમારા જીવનમાં બનતી હોય છે આને તમે ખૂબ જ સરળતાથી સમજી શકો છો અને કાબેલિયતથી એને પહોંચી વળી શકો છો. આ ઉપરાંત આ વલણ જીવનમાં આશાવાદ લઈને આવે છે તથા નકારાત્મક વિચારો અને ચિંતાઓને દૂર રાખવા માટે તમને મદદરૂપ થાય છે. જો તમારું વલણ હકારાત્મક હશે તો નકારાત્મક વિચારો તમારાથી દૂર રહેશે, તમને કોઈ નાની નાની વસ્તુઓ ઉપર ચિંતા નહીં થાય, તમે એ દરેક બાબતોને હકારાત્મક રીતે લઈ શકશો અને એમાંથી કોઈ સારી બાબત શોધવાનો હંમેશા પ્રયત્ન કરશો. આ ઉપરાંત જો હકારાત્મક વલણને તમે જીવનશૈલી તરીકે અપનાવો છો તો તમારા જીવનમાં રચનાત્મક પરિવર્તન આવે છે અને જીવન વધારે આનંદી, વધારે તેજસ્વી અને વધારે સફળ બની છે. તો જો દરેક બાબતમાં તમે હકારાત્મક છો તો તમારા જીવનમાં રચનાત્મક પરિવર્તન આવશે અને તમે તમારા જીવનને આનંદ પ્રમોદથી સફળતાપૂર્વક જીવી શકશો. આ ઉપરાંત આ વલણથી તમે ઉજળી બાજુ જોઈ શકો છો, તમે આશાવાદી બનો છો અને શ્રેષ્ઠ બનાવવાની અપેક્ષા રાખો છો. મતલબ કોઈ પણ ઘટના બને તો એ ઘટનાની સારી બાજુ શું હશે, એ દરેક વસ્તુનું સારું પાસું જોવાનું તમને આદત પડે છે અને આનેથી તમે આશાવાદી બની અને દરેક બાબતમાં શ્રેષ્ઠતા મેળવવાની કોશિશ કરશો. આ ઉપરાંત હકારાત્મક વલણ તમને આનંદ અને સફળતા તરફ દોડી જાય છે. તમે જીવનની ઉજળી બાજુ તરફ જુઓ છો અને તમારું સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. તો દરેક બાબત, દરેક ઘટના તમારી સામે બને તો એ ઘટનાની ઉજળી બાજુ, ઘટનાની સારી બાજુ શું છે એ હંમેશા તમે જોવાનો પ્રયત્ન કરશો. આ પ્રકાશ ફક્ત તમને જ નહીં પણ તમારી આસપાસના બધા લોકોને ઉપયોગી બને છે. તો આમ જ્યારે કોઈ એક પોઝિટિવ વ્યક્તિ તમારી આસપાસ હોય તો એની પોઝિટિવિટી છે એનો લાભ તમને પણ મળે. એવી રીતે જો તમે પોઝિટિવ વ્યક્તિ છો તો તમારી પોઝિટિવિટીનો લાભ છે તમારી આસપાસના બધા લોકોને મળશે અને બધા લોકો એ પોઝિટિવિટી ફીલ કરશે, એ હકારાત્મકતાનો અનુભવ કરશે. અને આ ઉપરાંત છેલ્લે વાત કરીએ તો આ હકારાત્મક વલણ છે એ ચેપી રોગ સમાન છે. જેમ ચેપી રોગ, એક વ્યક્તિને રોગ થયો હોય તો બીજા વ્યક્તિને પણ એનો ચેપ લાગે, એવી રીતે જો તમે હકારાત્મક છો તો તમારી હકારાત્મકતા છે બીજા લોકો સુધી પણ પહોંચશે. એટલે તમારી આસપાસના દરેક લોકો એની અંદર હકારાત્મક વલણ છે એ ડેવલપ થતું જશે. જેમ એક મીણબત્તી છે એ આજુબાજુનો અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે, એવી રીતે હકારાત્મક વ્યક્તિ છે એ પણ પોતાની હકારાત્મકતા આજુબાજુ ફેલાવીને
દરેક નકારાત્મકતાને દૂર કરવાનું કામ કરે છે અને દરેક વ્યક્તિને હકારાત્મક બનાવવાનું કામ કરે છે. તો આમ હકારાત્મક વલણ છે એ જીવન પર ખૂબ જ પ્રભાવશાળી છે અને જીવનમાં સફળતા મેળવવા માટે હકારાત્મક વલણ છે ખૂબ જ ઉપયોગી થાય છે. તો હકારાત્મક વલણ ખૂબ જ ઉપયોગી છે એ આ વાત આપણે સમજ્યા. તો હવે હકારાત્મક વલણ કેવી રીતે વિકસાવી શકાય એના માટેના અલગ અલગ ઉપાયો અહીં આપ્યા છે. દરેક ઉપાયો વિશે આપણે વાત કરીએ તો યાદ રાખો કે તમે જ તમારા અભિગમને નિયંત્રિત કરો છો. તમારો અભિગમ, તમારો એટીટ્યુડ હકારાત્મક છે કે નકારાત્મક આના ઉપરનો કંટ્રોલ તમારા પોતાની પાસે જ છે. એ બીજું કોઈ વ્યક્તિ એને કંટ્રોલ ન કરી શકે. આ સમજવા માટે આપણે એક વાર્તાથી સમજીએ. એક જગ્યાએ કોઈ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું અને મંદિરના બાંધકામમાં અલગ અલગ એક મૂર્તિ બનાવવાની હતી. તો આ મૂર્તિકારો એને ત્યાં કામે રાખવામાં આવ્યા હતા. તો આ અલગ અલગ જગ્યાએ આ જે મૂર્તિ બનાવવાની છે તો એ મૂર્તિ બનાવવા માટે ત્રણ અલગ અલગ કારીગરો છે એ કામ કરતા હતા અને ત્રણેય લોકો એક જ સરખા પ્રકારની મૂર્તિ બનાવવાનું કામ એ ત્રણેય કારીગરોને સોંપવામાં આવ્યું હતું. હવે થયું એવું કે ત્યાંથી કોઈ સંત વ્યક્તિ એ પસાર થયો અને એ આ ત્રણેય લોકોને પૂછે છે કે તમે શું કામ કરી રહ્યા છો. હવે ત્રણેય લોકો પોતે કામ એકસરખું જ કરી રહ્યા છે. ત્રણેય લોકોનું કામ પથ્થરમાંથી કોતરણી કરી અને મૂર્તિ બનાવવાનું કામ છે. પણ તેમ છતાંય ત્રણેય લોકો જે જવાબ આપે છે એ જવાબ એ ત્રણેય માટે અલગ અલગ પ્રકારનો જવાબ છે. પહેલો વ્યક્તિ જે આ મૂર્તિની કોતરણી કરી રહ્યો છે એ વ્યક્તિનો જવાબ શું છે? એ કહે છે કે ભાઈ મજૂરી કરીએ છીએ અમે તો. બીજો વ્યક્તિ, એ પણ પ્રશ્ન તો એક જ હતો કે તમે શું કરી રહ્યા છો, એનો જવાબ શું આપે છે? કે ભાઈ અમે તો રોટલો રડી રહ્યા છીએ, અમે અમારું ગુજરાન ચલાવવા માટે, બાળકોને જમાડવા માટે રોટલાના પૈસા મળે એ પ્રકારનું કામ કરી રહ્યા છીએ. અને ત્રીજો વ્યક્તિ, એનો જવાબ શું હતો? ત્રીજો વ્યક્તિનો જવાબ હતો અમે દેવ પ્રતિમા બનાવી રહ્યા છીએ, મતલબ અમે ભગવાનની મૂર્તિ બનાવી રહ્યા છીએ. તો હવે ત્રણેય લોકોને પ્રશ્ન તો એક જ પૂછવામાં આવ્યો હતો પણ ત્રણેય લોકોના જીવન પ્રત્યેના અભિગમ વિશે તમને આ જવાબ ઉપરથી ખ્યાલ આવશે. હવે તમે આ ત્રણેયના જવાબનું કમ્પેરિઝન કરો તો તમને ખ્યાલ આવે કે જે વ્યક્તિ એવું કહે છે કે અમે તો મજૂરી કામ કરીએ છીએ તો મતલબ એને પોતાના કામ ઉપર સંતોષ નથી, એ નકારાત્મક વ્યક્તિ છે. અમે તો રોટલો રડવા માટે કોશિશ કરી રહ્યા છીએ, આ નકારાત્મક વ્યક્તિ છે. પણ જે પોતાના કામને એન્જોય કરે છે કે અમે તો ભગવાનની મૂર્તિ બનાવી રહ્યા છીએ એવો જવાબ જેણે આપ્યો, આ વ્યક્તિ ખૂબ જ સારું કામ કરતો હશે અને પોતાના કામને એન્જોય કરતો હશે અને સૌથી સારી પ્રતિમા એ જ બનાવી શકશે. તો આમ તમારા અભિગમને નિયંત્રિત કરવો એ તમારા પોતાના જ હાથમાં છે, એ અન્ય કોઈ વ્યક્તિ એને કંટ્રોલ ન કરી શકે. તો આ વાત ઉપરથી આપણે એ સમજવાનું છે કે તમે જે કંઈ પણ કામ કરી રહ્યા છો એ કામમાં પણ તમે હકારાત્મક બનો એ ખાસ જરૂરી છે. ત્યારબાદ દરેક ઘટનાઓનું હકારાત્મક અર્થઘટન કરો એવી માન્યતાઓ જ તમે અપનાવો. એડોપ્ટ ધ બિલીફ દેટ ફ્રેમ ઇવેન્ટ્સ ઇન અ પોઝિટિવ વે. દરેક ઘટના છે એને હકારાત્મક એનું અર્થઘટન થાય એવા જ પ્રકારની માન્યતાઓ તમારે અપનાવવાની છે, એવા જ પ્રકારનું વલણ અપનાવવાનું છે. તો એને પણ એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે તમે પ્રિલિમિનરી પરીક્ષા આપી રહ્યા છો, દસમા ધોરણની પરીક્ષા તમારે આપવાની છે, પણ દસમા ધોરણની ફાઇનલ એક્ઝામ પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા આવી અને આ પ્રિલિમિનરી પરીક્ષામાં તમારું રિઝલ્ટ ખૂબ જ નબળું આવ્યું છે. હવે આ નબળું રિઝલ્ટ એના વિશે બે પ્રકારનું અર્થઘટન થઈ શકે. દાખલા તરીકે અહીંયા કોઈ વ્યક્તિ આવું અર્થઘટન કરે કે ચાલો પૂરું થયું, હવે બોર્ડની એક્ઝામ પણ બગડવાની, પ્રિલિમિનરી પરીક્ષામાં સારા માર્ક્સ નથી આવ્યા તો બોર્ડની પરીક્ષામાં પણ શું સારા માર્ક્સ આવશે, આખા વર્ષમાં ન થયું તો હવે દોઢ મહિનામાં આગળ શું ભણી લેવાના, આપણે ભણતર આપણા માટે નથી, મૂકો લપ, હવે જે થશે એ જોયું જશે. આ એક પ્રકારનો અભિગમ છે. જ્યારે સામે બીજો અભિગમ આવો પણ હોઈ શકે, અફસોસમાં સમય ગુમાવવાને બદલે હું બાકીનો સમય છે એ સારા માર્ગદર્શકની મદદથી આયોજનબદ્ધ રીતે મહેનત કરીશ અને હજુ હું મારું પરિણામ છે એને સુધારવાની કોશિશ કરીશ, હજી મારી પાસે થોડોક સમય છે, આ સમયમાં હું મારા પરિણામને સુધારી શકીશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા બીજું અર્થઘટન જે થયું, બંનેમાં પરિણામ તો એક સરખું જ આવ્યું છે, બંનેમાં નિષ્ફળતા જ મળી છે જુઓ, પણ આ નિષ્ફળતાને પહેલું અર્થઘટન છે એમાં નકારાત્મકતા છે,
પણ આ જ નિષ્ફળતા એનું બીજું અર્થઘટન તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અફસોસ કરવામાં સમય બગાડવાની જરૂર નથી, એને બદલે હવે આયોજનબદ્ધ રીતે સારી રીતે માર્ગદર્શકની મદદ મેળવીને જો હજી હું પ્રયત્ન કરીશ તો હજી મને સફળતા મળી શકે એવો પૂરેપૂરો ચાન્સ છે. તો અહીંયા હકારાત્મકતા છે. તો આમ કોઈ પણ ઘટના બને એનું અર્થઘટન હકારાત્મક રીતે કરવામાં આવે તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે અને તમારું વલણ છે એ હકારાત્મક બને છે. ત્યારબાદ હકારાત્મક વિચારોનો સંગ્રહ કરો. લાઇબ્રેરી એવી ક્રિએટ કરો કે જેમાં હંમેશા હકારાત્મક વિચારો, જે કોઈ પણ પ્રકારના હકારાત્મક વિચારો કોઈ જાણીતા લેખકો દ્વારા કે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓ દ્વારા હકારાત્મક વિચારો રજૂ કરવામાં આવ્યા હોય તો એક ડાયરી તમે તૈયાર કરો કે જેની અંદર તમે આ બધા હકારાત્મક વિચારોની નોંધ કરો છો. આનેથી શું થશે તો જ્યારે તમે કોઈ પણ બાબતે નાસીપાસ થયા હોય અથવા તો તમને કોઈ બાબતનું ટેન્શન હોય ત્યારે આ હકારાત્મક વિચારો છે એ વાંચવાથી એનાથી પણ તમારી અંદર હકારાત્મકતાનો સંચાર થાય છે. ત્યારબાદ રોદણા રડતા કે ફરિયાદો કરતા લોકોને અવગણો. અમુક પ્રકારના લોકો જ એવા હોય કે જે હંમેશા રોદણા રોવાનું કામ કરતા હોય, વાત વાતમાં ફરિયાદો જ કરતા હોય, બરાબર. આ પ્રકારના લોકોને વાઇનર્સ અથવા કમ્પ્લેનર્સ કહેવાય છે. જે ફરિયાદ કરતા લોકો છે, રોદણા રડતા લોકો છે, આવા પ્રકારના લોકોને તમે તમારાથી દૂર જ રાખો, એ લોકોને પાસે ન આવવા દો. જો એ લોકો પણ થઈ જશે તો એ લોકોની નકારાત્મકતા છે એ નકારાત્મકતા તમારી અંદર પણ આવી શકે છે. ત્યારબાદ હંમેશા હકારાત્મક શબ્દોનો જ ઉપયોગ કરો. પોઝિટિવ વર્ડ્સ છે એનો જ ઉપયોગ કરો. દરેક બાબતમાં તમે કોઈ નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાને બદલે જો હકારાત્મક શબ્દોનો પ્રયોગ કરશો તો એનાથી પણ તમારા જીવનમાં હકારાત્મકતા કેળવી શકાશે. તો મિત્રો, આમ આપણે અહીંયા બે પ્રકારની લાક્ષણિકતાઓની વાત કરી. પહેલી લાક્ષણિકતા એ પ્રેરણા એટલે કે મોટિવેશન અને બીજી લાક્ષણિકતા હકારાત્મક વલણ. આ બંને પ્રકારની લાક્ષણિકતા છે એ આપણી અંદર જો આપણે ડેવલપ કરીએ તો આપણે સફળતા ચોક્કસ મેળવી શકીએ. આભાર. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશીષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણે લોકો શીખી રહ્યા છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. એમ્પ્લોયબિલિટી સ્કિલનું પહેલું સેમેસ્ટર જેમાં પહેલો ટોપિક આપણે ભણી રહ્યા છીએ. ટોપિકનું નામ છે બિહેવિયરલ સ્કિલ્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે વ્યવહાર કૌશલ્ય. એમાં ચેપ્ટર નંબર 1 આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યું છે. બીજા ચેપ્ટરનું નામ છે પર્સનલ સ્ટ્રેન્થ, વ્યક્તિગત સામર્થ્ય, એના ઉપર વાત કરી છે. પહેલા પાર્ટમાં વ્યક્તિગત સામર્થ્ય કેળવવા માટેની બે પ્રકારની સ્કિલ, બે પ્રકારની ક્વોલિટીઝ, એના વિશે વાત કરી. પહેલી આપણે વાત કરી પ્રેરણા એટલે કે મોટિવેશન અને બીજી વાત કરી પોઝિટિવ એટીટ્યૂડ એટલે કે હકારાત્મક વલણ. હવે પાર્ટ 2માં આપણે લોકો આગળ વધી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2નું પાર્ટ 2 છે સેલ્ફ અવેરનેસ. સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વ જાગૃતિ. ત્રીજા પ્રકારની લાક્ષણિકતાઓ જે આપણે પર્સનલ સ્ટ્રેન્થ ડેવલપ કરવા માટે, વ્યક્તિગત સામર્થ્ય વિકસાવવા માટે બે પ્રકારની લાક્ષણિકતા આપણે પહેલા પાર્ટમાં ભણી ગયા છીએ. અહીંયા ત્રીજા પ્રકારની લાક્ષણિકતાની વાત કરી રહ્યા છીએ. ત્રીજી લાક્ષણિકતા છે સ્વ જાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ. તો સેલ્ફ અવેરનેસ પ્રેરણાત્મક તાલીમનું ત્રીજું અગત્યનું કદમ છે. એને સેલ્ફ અવેરનેસ ગુજરાતીમાં કહેવાય છે સ્વ જાગૃતિ. તો સ્વ જાગૃતિ એટલે શું? તો સ્વ જાગૃતિ એટલે આપણા પોતાના ચારિત્ર્ય, ભાવનાઓ, હેતુઓ અને ઈચ્છાઓનું સભાન જ્ઞાન. આપણે કેવા પ્રકારનું ચારિત્ર્ય ધરાવીએ છીએ, આપણી ભાવનાઓ કેવી છે, આપણા હેતુઓ શું છે, આપણી કઈ ઈચ્છાઓ છે, આ બધી બાબતો વિશે જ્યારે આપણને પોતાને ખબર હોય તો આપણે સ્વ જાગૃતિ ધરાવીએ છીએ એવું કહી શકાય. અંગ્રેજીમાં જો એની વ્યાખ્યા આપવી હોય તો સેલ્ફ અવેરનેસ ઇઝ કોન્શિયસ નોલેજ ઓફ વન્સ ઓન કેરેક્ટર, મતલબ વ્યક્તિના પોતાના ચારિત્ર વિશેની અવેરનેસ એટલે કે જાણકારી, ફિલિંગ્સ એટલે પોતાની લાગણીઓ વિશેની જાણકારી, મોટિવ્સ એટલે પોતાના હેતુઓ કયા છે એના વિશેની જાણકારી, અને ડિઝાયર એટલે પોતાની ઈચ્છાઓ શું છે એના વિશેની જાણકારી. તો જ્યારે વ્યક્તિ પોતાના વિશે જાણકારી વિકસાવે છે, પોતાની અંદર કેવા પ્રકારનું સામર્થ્ય છે, પોતે કેવા પ્રકારનું ચારિત્ર ધરાવે છે, પોતાની લાગણીઓ શું છે, આના વિશેની જાણકારી એને આપણે સેલ્ફ અવેરનેસ કહીએ છીએ. તો સરળ શબ્દોમાં કહીએ તો સેલ્ફ અવેરનેસ એટલે શું?
तो व्यक्तिनी समानता એટલે સ્વજાગૃતિ. વ્યક્તિ જ્યારે પોતાના વિશે જ જાણકારી મેળવે તો એની અંદર સ્વજાગૃતિ છે એમ કહી શકાય. તો સ્વજાગૃતિનું મહત્વ શું છે? સેલ્ફ અવેરનેસ તમારી અંદર આવે તો એનાથી શું ફાયદો થાય? તો સ્વજાગૃતિ એક જ વાક્યમાં કહેવું હોય તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ સેલ્ફ અવેરનેસ. મતલબ સ્વજાગૃતિ વગર સ્વવિકાસ એ અશક્ય છે. મતલબ કે જો તમે તમારું ઇમ્પ્રુવમેન્ટ કરવા માગતા હોય, તમારી અંદર સુધારો લઈ આવવા માગતા હોય, તો પહેલાં આપણને એ તો ખબર હોવી જોઈએ કે મારી અંદર શું નબળું છે. હવે શું નબળું છે, શું ખરાબ છે અથવા શું ખૂટે છે, એ શું ખૂટે છે એ જાણવા માટે સેલ્ફ અવેરનેસ છે એ ખૂબ જ અગત્યનું છે. એટલે કે સ્વજાગૃતિ વિના સ્વવિકાસ અશક્ય છે. આપણે તેને જરા વિગતથી સમજીએ. પોતાના જીવન પર પ્રભુત્વ કે કાબુ મેળવવા માટે તમે જે ઈચ્છો છો તે સર્જવાની દિશામાં સ્વજાગૃતિ એ પહેલું કદમ છે. તમે જે કંઈ પણ તમારો વિકાસ કરવા માગો છો, તમે જે કંઈ પણ શીખવા માગો છો, એ શીખવા માટે પહેલાં મને શું નથી આવડતું એ જો ખબર હોય તો મારે કંઈક શીખવાનું છે એ મને ખબર પડે. શું નથી આવડતું એ જાણવા માટે સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તમે તમારા ધ્યાન, લાગણીઓ, પ્રતિક્રિયાઓ, વ્યક્તિત્વ અને વર્તનને કઈ બાબત પર કેન્દ્રિત કરો છો એ બાબત તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે. આમ સ્વજાગૃતિ મેળવવા માટે તમારે તમારી લાગણીઓ છે, તમારી પ્રતિક્રિયાઓ છે, તમારું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે, આ બધી બાબતો એ તમારે જાણવી પડશે અને ત્યાંથી જ તમને ખબર પડશે કે હું કઈ દિશામાં આગળ વધું તો મને સફળતા સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. સ્વજાગૃતિ કેળવવા માટે અહીંયા આપણે કેટલાક ઉપાયો જોઈએ. આ ઉપાયો જો તમે તમારા જીવનમાં અપનાવશો તો સેલ્ફ અવેરનેસ તમે પણ પોતાના વિશે જાણી શકશો. તો સૌથી પહેલું કામ, તમારા સામર્થ્યને ઓળખો. દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક પ્રકારની શક્તિઓ, કોઈ પ્રકારની સામર્થ્યતા અંદર છુપાયેલી હોય છે. સામે થોડી ઘણી નબળાઈઓ પણ હોય છે. તો આપણે સૌથી પહેલું કામ એ જાણવાનું છે કે મારી અંદર કયા પ્રકારની ખાસિયતો છે, કયા પ્રકારની ખૂબી છે અને સામે કયા પ્રકારની નબળાઈઓ છે. જે ખાસિયત છે એને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરો અને જે નબળાઈ છે એ નબળાઈને ઘટાડવા માટેનો પ્રયત્ન કરો, તો સ્વજાગૃતિ તરફ તમે આગળ વધી શકશો. બીજું કામ શું કરવાનું છે? તમારી આદતોની યાદી બનાવો. દરેક વ્યક્તિ એની અંદર કેટલીક સારી આદતો હોય છે અને સામે કેટલીક ખરાબ આદતો પણ હોય છે. દાખલા તરીકે સારી આદતમાં આપણે કહીએ કે વાંચવું ગમે એ સારી આદત છે, પણ સામે વારંવાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદત એ સામે ખરાબ આદત છે. મોબાઈલ ફોનમાં જ સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરવાની આદત એ ખરાબ આદત કહી શકાય. તો આમ આપણે કઈ સારી આદત ધરાવીએ છીએ અને કયા પ્રકારની આપણી ખરાબ આદત છે આના વિશેની યાદી બનાવો. સારી આદતો છે એને વધુ ને વધુ વિકસાવવાની કોશિશ કરો અને જે નબળી આદતો છે, જે ખરાબ આદતો છે, એ ખરાબ આદતોથી પીછો છોડાવવાની કોશિશ કરો. તો આનેથી પણ સ્વજાગૃતિ તરફ આગળ વધી શકાશે. ત્યારબાદ તમારા ગમા અણગમાની સૂચિ બનાવો. તમને શું ગમે છે અને શું નથી ગમતું એક લિસ્ટ તૈયાર કરો. કઈ કઈ બાબતો તમને પસંદ છે? દાખલા તરીકે તમને ગણિત ગણવું ગમે છે તો આ તમારું લાઇક કહેવાય, તમને જે પસંદ છે એ. પણ તમને સંસ્કૃત વાંચવું ગમતું નથી તો આ તમારું ડિસલાઇક છે. તો આનો મતલબ એવો થયો કે તમે ગણિતના વિષયમાં પારંગત થઈ શકશો પણ સંસ્કૃતમાં પારંગત નહીં થઈ શકો. તો આપણને કઈ વસ્તુ પસંદ છે એ જ વિષય ઉપર આપણે આપણી કારકિર્દી છે એને આગળ વધારવાની કોશિશ કરીએ તો આપણે ચોક્કસ સફળ બની શકીએ. તો સ્વજાગૃતિ માટે આવી રીતે આપણા ગમા અણગમા એટલે કે લાઇક અને ડિસલાઇક આની એક યાદી બનાવવી જોઈએ. એ યાદી ઉપરથી આપણને ખબર પડી શકશે કે આપણને જે વસ્તુ પસંદ છે એ ફિલ્ડમાં જો આપણે આપણી કરિયર ડેવલપ કરવા માટેની કોશિશ કરીએ તો આપણે ચોક્કસ સફળ થઈ શકશું. ત્યારબાદ તમને કઈ બાબતો પ્રેરિત કરે છે તે જાણો. દરેક વ્યક્તિ માટે કંઈક વસ્તુ એવી હશે કે જેનેથી એને પ્રેરણા મળતી હશે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે કોઈ સફળ વ્યક્તિઓ છે એનું જીવનચરિત્ર વાંચવાથી તમને પ્રેરણા મળે છે. તો આ પ્રેરણાનો ઉપયોગ કરી અને તમે પણ તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે એના પ્રયત્ન કરી શકો. એ લોકોએ જે પ્રકારનો પ્રયત્નો કર્યા છે એ પ્રકારના પ્રયત્નો તમે પણ અજમાવો તો તમે પણ એમાં સફળ થઈ શકો. તો આમ અમેરિકન ફિલોસોફર અને મોટિવેશનલ ટ્રેનર
વેન ડાયરના કહેવા પ્રમાણે બી મિઝરેબલ ઓર મોટિવેટ યોર સેલ્ફ. વોટ એવર હેઝ ટુ બી ડન ઇટ્સ યોર ઇટ્સ ઓલવેઝ યોર ચોઈસ. એમનો કહેવાનો મતલબ એ છે કે જીવનભર કાં તો તમે દુખિયારા રહો અથવા તો તમે તમારા માટે પ્રેરક બાબતો કઈ છે તે શોધી કાઢો. જે કંઈ પણ કરશો એ તમારી જ પસંદગી છે, તમારે જ કરવાનું છે. કાં તો તમે સતત રોદણા રોતા રહેતા બેઠા રહો અને કાં તો તમને કઈ બાબત છે મોટિવેટ કરે છે, કઈ બાબતથી તમને પ્રેરણા મળે છે એ બાબત શોધી કાઢો, પ્રેરિત થાઓ અને પ્રયત્ન શરૂ કરો, સફળતા પ્રાપ્ત કરો. બંને તમારી જ પસંદગી છે. કાં તો તમે રોતા રહો અને કાં તો તમે આગળ વધો. તો આમ આપણને કઈ બાબત મોટિવેટ કરે છે, કઈ વસ્તુથી આપણને પ્રેરણા મળશે એ બાબતો શોધી કાઢી અને સફળતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. આ ઉપરાંત તમારા જીવન મૂલ્યને નોંધો. જીવન મૂલ્યો, જેને કોર વેલ્યુઝ આપણે કહીએ, નૈતિક મૂલ્યો, દરેક વ્યક્તિના જીવનમાં આ પ્રકારના નૈતિક મૂલ્યો હોય છે. આ નૈતિક મૂલ્યો આપણને કોણ શીખવાડતું હોય? તો સામાન્ય રીતે કુટુંબમાં આપણા માતા પિતા પાસેથી આપણે જે સંસ્કારો મેળવ્યા છે આ સંસ્કારો ઉપરથી આપણા નૈતિક મૂલ્યોનું ઘડતર થતું હોય છે. દાખલા તરીકે ખોટું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, કોઈની સાથે દગો ન કરવો જોઈએ. આ અલગ અલગ પ્રકારના સંસ્કારો છે એ આપણા નૈતિક મૂલ્યોનું સર્જન કરે છે. અને આપણે એ જાણવાનું છે કે આપણા નૈતિક મૂલ્યો આપણા જીવનમાં કયા કયા પ્રકારના મૂલ્યો છે એનું આપણે પાલન કરવાનું છે. આ મૂલ્યો આપણા અસ્તિત્વ સાથે એવી રીતે ભળી ગયા હોય છે કે આપણને તેમને અલગ કે સ્વતંત્ર વિચાર તરીકે જોવાનો ખ્યાલ જ આવતો નથી. તો આ પ્રકારના નૈતિક મૂલ્યો છે એ આપણા જીવનમાં વણાઈ ગયા હોય છે. બરાબર, દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું છે કે હું ખોટું નહીં બોલું, હું કોઈની સાથે દગો નહીં કરું. તો આ મૂલ્ય છે એ તમારા જીવનમાં જોડાઈ ગયેલું છે. હવે તમે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની સાથે ખોટું નહીં બોલો અથવા તો દગો નહીં કરો. તો આવા કયા પ્રકારના મૂલ્યો છે એ તમારા જીવનમાં છે એની યાદી તમારે બનાવવાની છે અને એ નૈતિક મૂલ્યોનું સતત પાલન કરવાનું છે. આમ આ સંસ્કારો જ આપણને નિશ્ચિત દિશામાં દોરી જતા હોય છે. જો આપણા સંસ્કારો સારા હશે તો આપણે સફળતા તરફ આગળ વધીશું, અને જો નબળા સંસ્કારો હશે તો જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને મુશ્કેલી પડવાની જ છે. ત્યારબાદ પ્રામાણિક પ્રતિભાવ મેળવો. ઘણી વખત એવું બનતું હોય કે આપણે આપણા પોતાના વિશે જાણતા નથી, એના કરતાં વધારે આપણા મિત્રો એ આપણા વિશે જાણતા હોય છે. તો આ પ્રકારના જે મિત્રો છે, જે લોકોની સાથે તમે સમય પસાર કરો છો, અથવા તો તમારા સગા સંબંધી કે તમારા કુટુંબીજનો, એ લોકોની પાસેથી પ્રતિભાવ મેળવો. પ્રતિભાવને ઇંગ્લિશમાં કહેવાય છે ફીડબેક. તમે તમારા વિશે વધારે જાણવા માટે તમારા અંગત વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે એનો અભિપ્રાય મેળવી શકો છો. એને પૂછો કે હું કેવા પ્રકારનો વ્યક્તિ છું, મારી અંદર કઈ ખાસિયત છે, મારી અંદર કેવા પ્રકારના ગુણો છે, એ બાબત એ લોકો તમને જણાવે. તો એના ઉપરથી પણ સ્વજાગૃતિ કેળવી શકાય, પોતાના વિશેની જાણકારી મેળવી શકાય. તો મિત્રો, આ રીતે સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ માટે મેં અહીંયા જે અલગ અલગ બાબતો તમને સમજાવી, આ બાબતો ઉપર તમે પણ તમારું પોતાનું મૂલ્યાંકન કરો અને સેલ્ફ અવેરનેસ ડેવલપ કરી અને કરિયરમાં સક્સેસ મેળવવા માટેનો પ્રયત્ન કરો. આભાર. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશીષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ ફર્સ્ટ સેમેસ્ટરનો ફર્સ્ટ ટોપિક. ફર્સ્ટ ટોપિકનું નામ છે બિહેવિયરલ સ્કિલ્સ, ગુજરાતીમાં એને કહેવાય છે વ્યવહાર કૌશલ્ય. એનું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2નું નામ છે પર્સનલ સ્ટ્રેન્થ. પર્સનલ સ્ટ્રેન્થવાળું જે ચેપ્ટર છે એમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ઓલરેડી કમ્પ્લીટ કર્યા છીએ. પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત સામર્થ્ય વિકસાવવા માટે અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ વિશેની વાત આપણે લોકો કરી છે. એમાં આપણે ઓલરેડી 3 પ્રકારની લાક્ષણિકતાઓ વિશે ભણી ગયા છીએ. હવે આ પાર્ટમાં આપણે ચોથા પ્રકારની લાક્ષણિકતા વિશે વાત કરીએ છીએ. ચોથી લાક્ષણિકતા જેનું નામ છે વિશ્વાસ વિકસાવવો, કોન્ફિડન્સ બિલ્ડિંગ, જેને આપણે સામાન્ય રીતે સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ આવા નામથી ઓળખીએ છીએ. તો આત્મવિશ્વાસ એ શું છે અને કેવી રીતે વિકસાવી શકાય એના વિશેની વાત આપણે અહીંયા સમજવાની છે. તો વર્તન કૌશલ્યનું અગત્યનું કૌશલ્ય છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ સભર વ્યક્તિ
કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિનો સામનો કરીને તેમાંથી પણ પાર ઉતરવાની ક્ષમતા ધરાવતો હોય છે. પરંતુ જે વ્યક્તિની અંદર આત્મવિશ્વાસનો અભાવ છે એ તદ્દન સરળ અને સામાન્ય પરિસ્થિતિમાંથી પણ એને પસાર થવું મુશ્કેલ બની જતું હોય છે. તો જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ છે એ વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ બહાર આવી જશે, પણ જે વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ છે એ સામાન્ય પરિસ્થિતિ પણ એને ખૂબ જ અઘરી લાગતી હશે, એમાંથી પણ એ બહાર નહીં આવી શકે. પરંપરાગત શબ્દોમાં જો આપણે કહીએ તો આત્મવિશ્વાસ એટલે શું? તો કોઈ શક્તિ, કોઈના ગુણ કે કોઈ બાબત પરની શ્રદ્ધા, એને વિશ્વાસ કહેવાય. પરંતુ જો આ શ્રદ્ધા પોતાના માટે જ હોય તો એને આત્મવિશ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજાના કોઈ ઉપરનો વિશ્વાસ એને બદલે પોતાના જ ગુણ ઉપર, પોતાની જ કાબેલિયત ઉપરનો વિશ્વાસ એને આત્મવિશ્વાસ તરીકે ઓળખવામાં આવે. તો આત્મવિશ્વાસની શબ્દકોશ પ્રમાણેની વ્યાખ્યા જોઈએ તો અ ફિલિંગ ઓફ ટ્રસ્ટ ઇન વન્સ ઓન એબિલિટી ક્વોલિટીઝ એન્ડ જજમેન્ટ ઇઝ કોલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. ફિલિંગ ઓફ ટ્રસ્ટ એટલે વિશ્વાસની લાગણી હોવી જોઈએ. સેના માટેના વિશ્વાસની લાગણી? તો કે એબિલિટી એટલે કે પોતાની કાબેલિયત, ક્વોલિટીઝ એટલે પોતાના ગુણો, અને જજમેન્ટ એટલે પોતાના ન્યાય ઉપરની, પોતાની જ ઉપરનો આ વિશ્વાસ એને આપણે કહીએ સેલ્ફ કોન્ફિડન્સ. એટલે કે પોતાની ક્ષમતાઓ, પોતાના ગુણો અને પોતાની વિવેક બુદ્ધિ એના ઉપરનો વિશ્વાસ એને કહેવાય છે આત્મવિશ્વાસ. હવે આત્મવિશ્વાસ વિકસાવવો હોય, આત્મવિશ્વાસ જો આપણે વધારવો હોય તો એના માટેના અલગ અલગ ઉપાયો અહીંયા આપ્યા છે. સૌથી પહેલું તો આત્મવિશ્વાસ વધારવા માટે આયોજન અને પૂર્વ તૈયારી કરો. મોટાભાગે એવું બનતું હોય છે કે કોઈ અસામાન્ય પરિસ્થિતિમાંથી તમે જ્યારે પસાર થાઓ તો આ અસામાન્ય પરિસ્થિતિમાં આપણો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ હંમેશા ઘટતો હોય છે. પણ એને બદલે આવી કોઈ અસામાન્ય પરિસ્થિતિમાંથી જ્યારે તમારે પસાર થવાનું હોય ત્યારે એ પરિસ્થિતિની તમે પૂર્વ તૈયારી કરી લો, તમે પરફેક્ટ આયોજન કરો, તો ઓટોમેટિક તમારો આત્મવિશ્વાસમાં વધારો થશે. સામાન્ય રીતે આવા કોઈ પણ પ્રકારના અપરિચિત સંજોગોનો જ્યારે સામનો કરવાનો થાય ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો માનસિક અસ્વસ્થતા કે ગભરાટ અનુભવતા હોય છે. પરંતુ આવી પરિસ્થિતિનો ડર ન લાગે એના માટે શું કરવું જોઈએ? તો આવી પરિસ્થિતિનો ડર ન લાગે એના માટેનો સાવ સરળ જવાબ છે, આગોતરું આયોજન કરો, પૂર્વ તૈયારી કરો. જો પૂર્વ તૈયારી કરી હશે તો તમને આત્મવિશ્વાસ વધારે વિકસશે. દાખલા તરીકે તમારે કોઈ એક્ઝામ આપવા જવાનું છે, પરીક્ષા આપવાની છે, પણ પરીક્ષામાં શું પ્રશ્ન પૂછાશે, પરીક્ષા કેવી રહેશે, અઘરી હશે કે સહેલી હશે, બરાબર, અપરિચિત વિષય છે, એની તમારે પરીક્ષા આપવાની છે, તો આનેથી શું થશે? આને હિસાબે તમારો કોન્ફિડન્સ હંમેશા ડાઉન થશે. પણ એને બદલે જો તમે એ વિષયની પૂરેપૂરી તૈયારી કરેલી હોય, તમે આગોતરું આયોજન કર્યું હોય કે ભાઈ કેટલા વાગે પેપર શરૂ થવાનું છે, પેપર શરૂ થાય એની પહેલાં અડધી કલાક પહેલાં તમે એક્ઝામ હોલ સુધી પહોંચી જાઓ, તમારો સીટ નંબર ક્યાં છે એ બરાબર રીતે તમે ચકાસી લો, આ બધી તૈયારી જો તમે વ્યવસ્થિત કરી હોય તો તમારો આત્મવિશ્વાસ છે હંમેશા ખૂબ જ વધારે હશે. તો આમ આગોતરું આયોજન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ ઉપરાંત વાંચન, જ્ઞાન અને તાલીમ, જેને ઇંગ્લિશમાં કહેવાય લર્નિંગ, નોલેજ અને ટ્રેનિંગ. તો અજાણ્યા વિષયો હોય તો આપણો આત્મવિશ્વાસ હંમેશા ઓછો હોય, પરંતુ જો આપણે શક્ય એટલું વધારે ને વધારે વાંચન કરીએ, શક્ય એટલી વધારે ને વધારે જાણકારી મેળવીએ, એ બાબત ઉપર વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ, એ વસ્તુ ઉપર ટ્રેનિંગ મેળવવાની કોશિશ કરીએ, તો હંમેશા આપણો આત્મવિશ્વાસ છે એ વધે છે. ત્યારબાદ હકારાત્મક વિચારો. હકારાત્મક વિચારોથી પણ આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે. તો વિશ્વાસ દ્રઢ બનાવવા માટે હકારાત્મકતા કે નકારાત્મકતા એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સતત નકારાત્મક વિચારો તમારા આત્મવિશ્વાસને નબળો પાડી દેશે. જ્યારે સામેની બાજુએ જો હકારાત્મક વિચારો હશે તો તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. હકારાત્મક વિચારોની આદત પાડવાનો પાયાનો નિયમ એ છે કે તમે તમારી શક્તિઓ, તમારી સફળતાઓને બહાર ઉપસાવો અને નિષ્ફળતા કે નબળાઈમાંથી કંઈક શીખો. જે બાબતો ઉપર તમારી તાકાત છે, જે બાબતમાં તમે સારા છો, એ બાબતને વધુ ને વધુ સારી બનાવવાની કોશિશ કરો, અને જે બાબતમાં તમે નબળા છો, જે તમારી નબળાઈ છે, એ નબળાઈને દૂર કરવાની કોશિશ કરો અને નબળાઈમાંથી કંઈક ને કંઈક શીખવાની કોશિશ કરો, તો હકારાત્મકતા તમારા જીવનમાં આવી શકશે. મળેલી નિષ્ફળતા
એના ઉપર વારંવાર વિચાર કરવાથી એ તમારા માટે હાવ ઉત્પન્ન કરે છે, તમારા માટે ડર ઉત્પન્ન કરે છે. પરંતુ એવું ન કરવાને બદલે, તમે એ નિષ્ફળતા વિશે વિચારવાને બદલે એમાંથી હવે કેવી રીતે સફળ થઈ શકાય એનો રસ્તો શોધો, તો ચોક્કસ તમારો આત્મવિશ્વાસ છે વધી શકે. હકારાત્મક વિચારોની આદત કેળવવા માટે અહીં કેટલાક ઉપાયો આપ્યા છે આપણને. આ ઉપાયો પ્રમાણે જો આપણે કામ કરીએ તો આપણો આત્મવિશ્વાસ વધે અને હકારાત્મકતા વધી શકે. તો સૌથી પહેલું, તમારી શક્તિઓ અને તમારી નબળાઈઓ વિશે જાણો. કઈ બાબતમાં આપણે સારા છીએ અને કઈ બાબતમાં આપણે નબળા છીએ, આના વિશેની જાણકારી મેળવવાથી આપણે હકારાત્મકતા તરફ આગળ વધી શકીએ. બીજું, હંમેશા એ વસ્તુ યાદ રાખો કે ભૂલ થવી એ સહજ છે. ભૂલ કોઈ વ્યક્તિથી થશે, જે કામ કરશે એનેથી ભૂલ થશે, જે કામ જ નથી કરતા એનેથી ભૂલ થવાની જ નથી. તો ભૂલ થાય, પણ એ ભૂલ થઈ ત્યાર પછી એને સુધારવાની કેવી રીતે એ શોધવાનો હંમેશા પ્રયત્ન કરશો તો હકારાત્મકતા આવી શકશે. પણ ભૂલથી ડરીને કામ જ ન કરવું એ કોઈ શાણપણ નથી. ભૂલ થવાની છે, પણ ભૂલ થશે તો સુધારો થવાની તક તમને મળશે. ત્યારબાદ, પ્રશંસાને સ્વીકારો અને જાતને અભિનંદન આપો. કોઈ કાર્યમાં તમે સફળ થયા, તમારી આસપાસના લોકો કે તમારા ઉપરી અધિકારી, તમારા શિક્ષકો તમારી પ્રશંસા કરે, તો પ્રશંસાનો સ્વીકાર કરો અને પોતાની જાતને અભિનંદન આપો. યસ, વેલ ડન, ખૂબ જ સારું કામ થયું, હું આ કામ કરી શક્યો. તો આમ એ કામ કરવાનો આનંદ તમને મળશે, તો એનાથી પણ હકારાત્મકતા તમારી અંદર આવી શકશે. ત્યારબાદ, ટીકા ટિપ્પણીનો શીખવા માટેનો અનુભવ તરીકે ઉપયોગ કરો. કોઈ વ્યક્તિ તમારી ટીકા કરે તો ટીકા કરનાર વ્યક્તિની તરફ ગુસ્સે થવાને બદલે એને હકારાત્મકતાથી લ્યો. એ ટીકા છે એ તમારા માટે સુધારવાનો એક મોકો છે. કોઈ વ્યક્તિએ તમારા કોઈ કામ ઉપર ટીકા ટિપ્પણ કરી છે તો એ વ્યક્તિ તમારો વિરોધી નથી, એ વ્યક્તિ તમારો દુશ્મન નથી, પણ જે તમારા કામ ઉપર ટીકા ટિપ્પણ કરે છે એ તમને સુધારવાનો એક મોકો આપી રહ્યો છે. તો એનાથી તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ લઈ માટે, તમારી અંદર સુધારો લેવા માટેનો પ્રયત્ન કરો. ખુશ રહો અને જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો, તો એનાથી પણ હકારાત્મકતામાં વધારો થઈ શકશે. તો આમ આ બધા અલગ અલગ પ્રકારના નિયમો છે, જેનું તમે પાલન કરો તો હકારાત્મકતામાં વધારો થઈ શકે. ત્યારબાદ, પાંચમી લાક્ષણિકતા જે આપણે અહીંયા વ્યક્તિગત સામર્થ્ય માટેની લાક્ષણિકતાઓની વાત કરી રહ્યા છીએ, એમાં ચાર પ્રકારની લાક્ષણિકતાઓ વિશે અત્યાર સુધી આપણે વાત કરી. પાંચમા પ્રકારની લાક્ષણિકતા છે પ્રતિબદ્ધતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કમિટમેન્ટ. તમે કોઈ પણ કામની શરૂઆત કરો તો તમારું કમિટમેન્ટ હોવું જોઈએ, મતલબ પૂરતા ખંતથી તમે એ કામ કરતા હોવા જોઈએ. તમારી પ્રતિબદ્ધતા હોવી જોઈએ કે આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું જંપીશ નહીં. તો એ પ્રતિબદ્ધતા, એને ઇંગ્લિશમાં કહેવાય છે કમિટમેન્ટ. તો આ કમિટમેન્ટ એ પણ સફળતા પ્રાપ્ત કરવા માટે અને વ્યક્તિગત સામર્થ્ય માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રતિબદ્ધતા એટલે શું? તો પ્રતિબદ્ધતા એટલે કોઈ હેતુ કે કોઈ કાર્ય સાથે સમર્પણથી સંલગ્ન રહેવાનો ગુણ કે સ્થિતિ. કોઈ કાર્ય માટે તમે સંપૂર્ણપણે સમર્પિત થઈ જાઓ, જ્યાં સુધી એ કાર્યમાં તમને સફળતા ન મળે ત્યાં સુધી તમે એ કામને છોડશો નહીં, તો એ તમારું કમિટમેન્ટ છે એમ કહી શકાય. પ્રતિબદ્ધતા વ્યક્તિની પોતાની જાત પ્રત્યે હોઈ શકે, પોતાના કાર્ય પ્રત્યે હોઈ શકે, પોતાના વ્યવસાય પ્રત્યે હોઈ શકે, પોતાના કર્મચારી કે પોતે જે સંસ્થામાં કામ કરે છે સંસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા હોઈ શકે. તો આમ તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય માટે પણ પ્રતિબદ્ધ હોઈ શકો છો, અથવા તમે જે વ્યવસાયમાં છો એ વ્યવસાય પ્રત્યે પણ તમે પ્રતિબદ્ધ હોઈ શકો છો, તમે કોઈ સંસ્થામાં કામ કરી રહ્યા છો તો સંસ્થા પ્રત્યે પણ તમે પ્રતિબદ્ધતા દર્શાવી શકો છો. પ્રતિબદ્ધતા ભલે ગમે તે બાબત માટે હોય પણ સફળતા માટેનો એક અનિવાર્ય ગુણ છે. જો તમે કોઈ પણ કામ કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પ્રતિબદ્ધ હો તો તમે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકશો. આમ સફળતા મેળવવા માટે ત્રણ કદમ અગત્યના છે, ધ્યેય, પ્રેરણા અને પ્રતિબદ્ધતા. સૌથી પહેલાં ધ્યેય નિર્ધારિત કરો, એ ધ્યેય સુધી પહોંચવા માટેની પ્રેરણા વિકસાવો અને પ્રતિબદ્ધ બનીને જ્યાં સુધી એ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહો, તો આમ તમે જીવનમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો, અહીંયા આપણે પાંચ પ્રકારની લાક્ષણિકતાઓ વિશેની વાત કરી. આ પાંચ લાક્ષણિકતાઓ તમે પણ તમારા જીવનમાં વિકસાવો તો તમે ચોક્કસ વ્યક્તિગત સામર્થ્ય મેળવી શકશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આભાર.